પોલીસ લોકરક્ષક દળની ભરતી પરીક્ષામાં ભાજપ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ ભરતી પરીક્ષાનું પેપર લીક કરાતા કૌભાંડી ટોળકી વિરુદ્ધ ચારેય બાજુથી ફિટકારની લાગણી વરસી રહી છે. છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી રાજ્યમાં સત્તા સ્થાને હોવા છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ રહી છે. તેમજ લોકરક્ષક દળની ભરતીમાં પરીક્ષા આપવા આવેલા બેરોજગારીની ઠેકડી ઉડાડતા હોય તેમ કેટલાક ભાજપના સદસ્યો અને કાર્યકર્તાઓએ તેમના મળતિયાઓ થકી એક્ઝામ પેપર લીક કરી હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓને ખોટા ખર્ચના ખાડામાં ઉતારી દીધા હતા. ત્યારે એક્ઝામનું પેપર લીક કરવાના કૌભાંડના પગલે ચોમેરેથી ફિટકારની લાગણી વરસી રહી છે. આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ સહિત ગુજરાત રાજ્યના અન્ય શહેર જિલ્લાઓમાં પણ ફિટકારની લાગણી સાથે વિરોધ પ્રદર્શન તથા શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ ઉઠી છે. બોટાદના રાણપુરમાં એક્ઝામ પેપર લીક થવાના મામલે રોષે ભરાયેલા પરીક્ષાર્થીઓએ એક્ઝામના કોલ લેટરની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. જાલોદ ખાતે લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીક થવા મામલે જાલોદ તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પુતરું બાળી વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના પાપે જ લોકરક્ષક દળની ભરતી એક્ઝામનું પેપર લીક થયાના આક્ષેપો સાથે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે આણંદ જિલ્લામાં કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી અને લોકોના ભાવિ સાથે ચેડા કરનાર શખ્સોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી. લોકરક્ષક દળની ભરતી એક્ઝામમાં તેનું પેપર લીક થવાના મામલે પંચમહાલ શિવસેના શાખા દ્વારા આ મામલે ભારે વિરોધ નોંધાવી કલેક્ટરને રજૂઆત કરી હતી અને પરીક્ષાર્થીઓને અંદાજે રૂપિયા 2000 થયેલ ખર્ચ પરીક્ષાર્થીઓને રિફંડ આપવાની માંગ કરી હતી. આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે 9 લાખ વિદ્યાર્થીઓ લોકરક્ષક માટે ફોર્મ ભર્યા, એક આશા હતી કે લોકરક્ષકમાં ફોર્મ ભરીને અમને નોકરી મળશે. વારંવાર કોંગ્રેસ પાર્ટી કહે છે કે ગુજરાતનો અને દેશનો યુવાન બેકાર છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. આજે 8000-9000 ભરતી હોય અને એમાં 9 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય તો સાબિત થાય છે કે ગુજરાતનો યુવાન બેકાર છે. અને એમાં ચાલુ એક્ઝામ એવું કે ભાઈ પેપર લીકને લઈને એક્ઝામ કેન્સલ કરવામાં આવશે તો એ વિદ્યાર્થીઓ પર માનસિક કેટલો ત્રાસ થયો હશે અને આના ભોગમાં 3 વિદ્યાર્થીઓના મૃત્યુ પણ પામ્યા છે. તો આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર જોકર સાબિત થઈ છે, માત્ર મનોરંજનનું સાધન બની ગઈ છે. તો આ યુવાનોના હિતમાં રૂપાણી સાહેબે સીએમ પદ તરીકે રાજીનામું આપી દેવું જોઈએ એવું કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે. અમે એક્ઝામ દેવા આવ્યા હતા કેટલા સમયથી, 2016 પણ મેં 2 એક્ઝામ આપી હતી, 2 માર્ક માટે મારું ભવિષ્ય બગડી ગયું તો મેં ફરીથી એક્ઝામ આપવા તૈયાર થઈ. અત્યારે આજે એક્ઝામ હતી લોક ભરતી પરીક્ષાની, તો કેટલું હું ઉમેદથી આવી હતી, એટલું મને એમ હતું કે હું આવી જઈશ આ વખતે, તો બહુ બધાના ગુડ વિશ હતા, સાથે મહેનત કરી હતી, આવી તું અહીંયા આવ્યા, રજીસ્ટ્રેશન થયું, બધું કમ્પ્લીટ થયું, એક ઉત્સાહ તો હમણાં 2 વાગશે, હમણાં અમારા હાથમાં પેપર આવશે, 3 વાગશે હમણાં પેપર આવશે, કેવો હશે કેવો, ક્યારના બધું આમ વિચારીને બેઠા હતા ને છેલ્લે અત્યારે ખબર પડી કે ભાઈ આ સંજોગોના કારણે પરીક્ષા રદ થવા પામેલ છે. કોઈ લેભાગુ તત્વોના કારણે તેને જે મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે આવો અમને શું લેવા, કોઈ ભવિષ્ય સાથે જ છે, આવું ન કરાય કોઈ દિવસ, કોઈ જેણે કર્યું હોય ને એણે દિલથી હું એમ કહું છું કે આવું ન કરતા કોઈ દિવસ, કોઈને આવું ન કરાય. સરકારનું શું કહેવાનું આમાં, હવે સરકારનો માણસ તો હાથ હોય તો જ થાય ને પેપર લીક, સરકારે કર્યું હોય તો જ થાય ને, નહીતર કેવી રીતે થાય, પોસિબલ જ નથી. આટલું બધું તમે લોકો પ્રોટેક્શનમાં બધું રાખો છો તો કેવી રીતે થાય, એમ પ્રોટેક્શન ચાનું જગતમાં.
આ ઘટના ગુજરાતના યુવાનોને પડ્યા ઉપર પાટા સમાન છે. સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, સલામત ગુજરાતની વાતો કરે છે, પણ ગુજરાત રાજ્યની અંદર બેન દીકરી પણ સલામત નથી, ખેડૂતો સલામત નથી, વેપારીઓ સલામત નથી. આવા સંજોગોની અંદર એક પેપર પણ આ સરકાર સાચવવામાં નિષ્ફળ ગઈ છે. અગાઉ પણ તલાટીના ભરતીના પ્રસંગોમાં આવી ઘટનાઓ બની છે, અગાઉ ટાટની પરીક્ષાની અંદર પણ આ ઘટના બની છે. રાજ્યમાં 8 લાખ કરતાં વધારે યુવાનોને નિરાશા વ્યાપી છે. 8 લાખ યુવાનોના પરિવારની અંદર એક ઘેરી આઘાતની લાગણી ઊભી થઈ છે. છેલ્લા કેટલાય સમયથી પરીક્ષાર્થીઓ સુંદર પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, છતાં તાત્કાલિક કાલે સવારે જે ઘટના બની એનાથી તમામ યુવાનોને ખૂબ જ પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મોડી રાત સુધી આ પરીક્ષાર્થીઓ ખૂબ જ હેરાન પરેશાન થયા છે. સરકારે જાહેરાત કરી કે હવે પછી પરીક્ષાઓ યોજીશું ત્યારે અમે એમને રસીદ બતાવવાથી અમને ભાડું નહીં ચૂકવવું પડે. તો આ પણ એમને આ ભારતના ગુજરાતના યુવાનોની આ એક મજાક સમાન બાબત છે. એટલા માટે કે ખાલી ભાડું ચૂકવવાથી એમના પ્રશ્નોનું સોલ્યુશન નથી થવાનું. શું બીજી વખત પેપર લીક નહીં થાય એની કોઈ ગેરંટી કે જવાબ સરકાર પાસે છે? સરકાર પોતાના કાર્યક્રમો કરવા માટે, પોતાના મેળાઓ યોજવા માટે અને પબ્લિકને ભેગી કરવા માટે, પોતાના પ્રસંગોની અંદર સંખ્યા બતાવવા માટે જેવી રીતે તાલુકા વિકાસ અધિકારી લાયઝન ઓફિસરને રોકે છે, આંગણવાડીની બહેનોને કામે લગાડે છે, તલાટીને કામે લગાડે છે અને સંખ્યા ત્યાં પોતાના પ્રસંગોની અંદર કરવા માટે આ પ્રકારનું આયોજન જો કરતી હોય ત્યારે જો ખરેખર યુવાનો પ્રત્યે એમને થોડી ઘણી પણ ચિંતા હોય, એમને કાળજી હોય અને જો આ સરકાર સંવેદનશીલ હોય તો આ યુવાનો માટે પણ એમને આવું કંઈક પગલું ભરવાની જરૂર હતી કે દરેક પરીક્ષાર્થીને એના ગામેથી લેવામાં આવે અને જેવી રીતે એમના મેળાઓની અંદર ફૂડ પેકેટો વેચવામાં આવે છે એવી રીતે ફૂડ પેકેટો આપવામાં આવે અને પરીક્ષાર્થીને ત્યાં કેન્દ્ર સુધી લઈ જવા માટે સરકારે બસની સુવિધા કરવી જોઈએ અને આ જે મુશ્કેલી ઊભી થઈ એના ખર્ચા પેટે દરેક પરીક્ષાર્થીને 2000 રૂપિયા જેવું વેતન આપવું જોઈએ, વળતર આપવું જોઈએ અને યુવાનોની માફી માગવી જોઈએ કે આ અમારાથી ભૂલ થઈ છે અને આ અમને પોતાની જે નૈતિક જવાબદારી છે એનો પણ એમને સ્વીકાર કરવો જોઈએ અને મુખ્યમંત્રીએ આ બાબતે રાજીનામું પણ આપવું જોઈએ એવી ગુજરાતના યુવાનો અને કોંગ્રેસ પરિવારની લાગણી અને માગણી છે. આજરોજ શિવસેના હડફ મોરવા અને પંચમહાલ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારો મુખ્ય વિષય હતો ગઈકાલે જે રીતે લોકદળની પરીક્ષા હતી અને આશરે 9 લાખ જેવા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. અગાઉ પણ આવી ઘટનાઓ ના ઘટે અને સરકાર આનો જે ભુગતાણું ભોગવે અને આ લોકોને અંદાજે 2000 થી 2500 રૂપિયા જેવું તમામ વિદ્યાર્થીઓને ખર્ચ થયેલ છે તો સરકાર એનો 5000 રૂપિયા એમનો ખર્ચ લેખે દરેક વિદ્યાર્થીને પાછા આપી દે અને આવી ઘટનાઓ ફરીથી ના ઘટે એના પર પૂરતી ચકાસણી રાખે.